सो बाळको दाखला नंबर 22 प्रेक्टिस वर्क नी अंदर थी आपणे लखवानो छे। जुओ दाखला नंबर 22 छे बराबर। ए प्रेक्टिस वर्क नी अंदर अहींया आपणे पूरीशु। पहेलू नंबर नो छे घड़िया ना आधारे खूटता स्थान पूरो। बाळको अहींया गोल सर्कल आपेलू छे एनी अंदर खूटती संख्याओ आपणे घड़िया ना आधारे लखवानी छे। तो जो बे एकाना घड़िया में 12 क्यारे आवे तो बाळको बे एकाना घड़िया में 2 6 12 पछी 2 9 केटला थाय 2 9 18 पछी 2 एकाना घड़िया में 8 क्यारे आवे तो 2 4 8 2 सीता केटला थाय 14 2 एकाना घड़िया में 10 क्यारे आवे तो 2 5 10 અને 2 8 કેટલા થશે 16। જો બાળકો બાજુ નંબર 2 ની અંદર જોઈએ તો 2 નંબર ના અંદર એમ કયા ઘડિયા ના આધારે આપણે ખૂટતી સંખ્યાઓ લખવાની છે તો વચ્ચે કયો ઘડિયો આપેલો છે 3। તો 3 એકાના આધારે આપણે અહીંયા બધી ખૂટતી સંખ્યાઓ લખીશું। 3 એકાના ઘડિયામાં 9 ક્યારે આવે તો 3 તરી 9 3 ચોક કેટલા થાય બાળકો તો 12 3 એકાના ઘડિયામાં 18 ક્યારે આવે તો 3 6 18 3 સીતા કેટલા થશે બાળકો 21 પછી 3 એકાના ઘડિયામાં 15 ક્યારે આવે તો 3 5 15 અને 3 9 કેટલા થાય 27। જો બાળકો આપણે 2 ના ઘડિયાના આધારે અને 3 ના ઘડિયાના આધારે અહીંયા કોષ્ટક એટલે કે ખૂટતી સંખ્યાઓ ગોળની અંદર પૂરી। ચલો બાળકો નંબર 3 ની અંદર કયો ઘડિયો આપેલો છે 4। 4 એકાના ઘડિયાના આધારે અહીંયા આપણે ખૂટતી સંખ્યાઓ જ્યાં જ્યાં ખાલી સંખ્યાઓ છે ખાલી ખાના છે એની અંદર આપણે સંખ્યાઓ લખીશું। જો બાળકો ચોગ્યું ચોગ્યું કેટલા થાય તો 16 અને 4 એકાના ઘડિયામાં 24 ક્યારે આવે તો 4 6 24 4 5 કેટલા થાય બાળકો તો 4 5 20 બરાબર। પછી 4 8 કેટલા થશે તો 32 અને 4 એકાના ઘડિયામાં 36 ક્યારે આવે તો 4 9 36 4 એકાના ઘડિયામાં 12 ક્યારે આવશે તો 4 3 12। જો બાળકો આપણે 4 એકાના ઘડિયાના આધારે જ્યાં જ્યાં ખાલી ખાના હતા ત્યાં સંખ્યાઓ પૂરી। હવે બાળકો અહીંયા 7 એકાનો ઘડિયો આપેલો છે તો 7 એકાના ઘડિયાના આધારે આપણે અહીંયા ખાલી ખાના પૂરીશું। 7 9 કેટલા થાય તો 63 7 એકાના ઘડિયામાં 35 ક્યારે આવે તો 7 5 35 7 દાન 70 હવે 7 એકાના ઘડિયામાં 56 ક્યારે આવે બાળકો તો 7 8 56 7 ચોક કેટલા થશે 28 અને 7 એકાના ઘડિયામાં 42 ક્યારે આવે તો 7 6 42। જો બાળકો આપણે અહીંયા 4 નો અને 7 નો ઘડિયો જોયો આગળ આપણે ખૂટતા સ્થાનમાં કયા કયા ઘડિયાના આધારે લખ્યું તો 2 અને 3 અને ત્રીજા નંબરમાં 4 અને ચોથા નંબરમાં 7 ના ઘડિયાના આધારે આપણે ખાલી સ્થાનમાં ખૂટતી સંખ્યાઓ લખી। ચલો બાળકો હવે આપણે વિકલ્પો જોઈએ। ચલો પહેલા નંબર દાખલા નંબર 23 વિકલ્પો લખો। 5 બસના પૈડા કે ખાલી જગ્યા હોય તો બાળકો 1 બસના 6 પૈડા હોય તો 5 પૈડા 5 બસના કેટલા હોય તો 6 5 30 તો કેટલા પૈડા હોય 30 બરાબર। 64 ગુણ્યા 4 બરાબર કેટલા થાય તો 64 ગુણ્યા 4 સૌ જોઉં 16 નો છગડો મધ્ય 1 6 જો 24 24 1 25 તો બાળકો કેટલા થાય 256।
આપણને મળી જાય કે 36 ગુણ્યા 25 રકમ છે, એ ગુણાકાર દર્શાવેલો છે, બરાબર?